ધોરણ 9 વિષય ગણિત એનું આપણે આજે ચોથું પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો ચોથું પ્રકરણ એ પહેલાં આપણે નવમા ધોરણના બીજા ચેપ્ટરમાં એક બીજું ચેપ્ટર એટલે કે બહુપદીઓ વિશે અભ્યાસ કર્યો હતો. બહુપદીઓમાં આપણે જોયું હતું, બહુપદીના પ્રકાર જોયા હતા, ચલ, અચળ, પછી એના પછી સહગુણક, બહુપદીની ઘાત વગેરે વિશેની ચર્ચા કરી હતી. તો એ બહુપદી એટલે તમને પ્રાથમિક ખ્યાલ ખબર હશે કે ધારો કે હું આવું લખું એક્સ, તો આ શું લખ, આને શું કહેવાય? બહુપદીની રીતે જોઉં તો તમે કહેશો કે એક જ પદ છે એટલે કે એક બદી, એક પદી. પણ પદના આધારે સિવાય આપણે ઘાતના આધારે પણ બહુપદીના પ્રકાર જોતા હતા. તો અહીંયા ગાડી ઘાત કેટલી છે? માત્ર કશું ના હોય એટલે એક ઘાત તો હોય જ. એટલે આવી બહુપદીને આપણે શું કહેતા હતા? સુરેખપદી અથવા તો સુરેખ બહુપદી. આ સુરેખ બહુપદી એમ કહેતા હતા આપણે. એની જગ્યાએ હવે હું જો આવું લખું તો એક્સ વત્તા એક, તો આ પણ એક પ્રકારની સુરેખ બહુપદી છે, બરાબર. કેમ? ઘાતાંક કેટલો છે? એક જ છે ચલ પરનો, જ્યાં એક્સ ચલ છે અને એક શું છે? અચળપદ છે. એવી રીતના હું આવું લખું તો બે એક્સ વત્તા ત્રણ, તો આ પણ એક પ્રકારની સુરેખપદી કહેવાય, સુરેખ બહુપદી કહેવાય. પણ હવે આપણે બહુપદી તો શીખ્યા, પણ જ્યારે બહુપદીને હું બરાબર જીરો કરું, બરાબર જીરો લઉં, જમણી સાઈડે જો જીરો લેવામાં આવે તો એ બહુપદીની જગ્યાએ સમીકરણ કહેવાશે. શું કહેવાય? સમીકરણ. હવે એ સમીકરણના પ્રકારે પ્રકાર પણ બહુપદીના પ્રકારની જેમ જ છે. જેમ કે બહુપદી હોય તો સુરેખ બહુપદી, સમીકરણ હોય તો સુરેખ સમીકરણ. કેમ? ચલનો ઘાતાંક એક જ છે. આ શું કહેવાશે? સુરેખ સમીકરણ ન, બરાબર છે. અહીં ચલ કેટલા છે? એક્સ એકલો જ છે, એટલે કે એક ચલ સુરેખ સમીકરણ, જે તમે ધોરણ 8માં અભ્યાસ કર્યો હતો, એક જ ચલ વિશેના સમીકરણ આવતા હતા, બરાબર. પણ જો હવે આવું લેવામાં આવે તો બે એક્સ વત્તા ત્રણ વાય, ત્રણ વાય બરાબર અથવા તો માઇનસ 5 બરાબર ઝીરો. બરાબર ઝીરો એટલે બહુપદી ના કહેવાય, શું કહેવાશે? સમીકરણ કહેવાશે. પણ અહીંયા સુરેખ પણ કહેવાશે, કારણ કે ચલના ઘાતાંક કેટલા છે? એક છે, એટલે સુરેખ સમીકરણ કહેવાશે. પણ અહીં કેટલા ચલ વાપર્યા આપણે? આ સમીકરણમાં કેટલા ચલનો ઉપયોગ થયો? કેટલા ચલથી આ સુરેખ સમીકરણ બન્યું છે? તો બે, એક આ ચલ અને એક આ ચલ, આ એક્સ અને આ વાય. અહીંયા ગાડી બે ચલથી આખું સમીકરણ બન્યું છે, જેથી આ સમીકરણને કહેવાશે દ્વિચલ સુરેખ સમીકરણ. કયું? બે ચલ એટલે દ્વિ ચલ, બે ચલ અને સમીકરણ બરાબર ઝીરો, એટલે તો આવા સમીકરણને કહેવાય કયું? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ ન કહીશું. આ જ તો આપણા ચેપ્ટરનું નામ છે, ચોથા ચેપ્ટરનું, બરાબર. દ્વિચલ સુરેખ સમીકરણ એટલે કે બે ચલવાળું, દ્વિચલ એટલે બે ચલ, સુરેખ એટલે ઘાત કેટલી? એક. અને સમીકરણ બરાબર ઝીરો આવે એટલે કહેવાશે સમીકરણ, બરાબર. હવે જો હું બીજું એક સમીકરણ લખું, આનું આ જ રાખો, આ બે એક અચળ છે, એક્સનો સહગુણક એવું કહી શકો તમે. આ ત્રણ અહીંયા અચળપદ છે, આ એક અચળપદ છે. આ સમીકરણમાં એક્સ અને વાય ચલ છે, એ સિવાયના બધા શું છે? અચળ છે, એટલે કે આપણે સહગુણક પણ બહુપદીમાં કહેતા હતા, બરાબર. તો અહીંયા ગાડી ધારો કે હું આવું લખું, બીજું એક લખી દઈએ, ત્રણ એક્સ વત્તા ચાર વાય વત્તા છ બરાબર ઝીરો. તો અહીંયા મિત્રો જોજો, બે ચલ છે, આને હું એ કહી દઉં એક્સ સાથે છે એ એક્સ, પ્લસ આને હું બી કહી દઉં બી વાય વત્તા સી બરાબર ઝીરો. તો આ સુરેખ સમીકરણ છે, દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કહેવાય, બરાબર. એક્સની આગળ ત્રણ હતો, એક્સની આગળ એ, વાયની આગળ ચાર હતો, વાયની આગળ બી, અહીં છ એકલો હતો તો સી. તો જ્યાં એ બી અને સી શું હશે? તો કે એ બી અને સી, એ બી અને સી શું હશે? કોઈ અચળ કિંમત હશે, કોઈ વાસ્તવિક કિંમત લઈ શકીએ આપણે. એટલે કે એ બી અને સી એ જે ચલની આગળ છે અને એક છેલ્લા પદમાં છે, એ શું હશે?
अचड़, अचड़ एटले के कोई नंबर हशे, क्या नंबर शेमांथी आवता हशे, नंबरो तो घणा शीख्या, संख्याओ पूर्ण प्राकृतिक, पूर्णांक बराबर, वास्तविक, छेल्ले आपणे वास्तविक संख्या के जेमां बधी ज संख्याओनो समावेश थतो हतो। तो ए बी सी गमे ते होई शके, पॉइंटवाड़ू होई शके, वर्गमूळवाड़ू पण होई शके, एटले के वास्तविक संख्या हशे। तो कोईपण समीकरण जो आ स्वरूपनुं होय तो एने कहेवाशे द्विचल सुरेख समीकरण। आ बे चल અને બે ચલ અને બરાબર જીરો એટલે સમીકરણ, બરાબર। તો અહીંયા ગાડી દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ અથવા તો સામાન્ય સ્વરૂપ પણ કહી શકો, બરાબર, કયું થશે? તો કે એ એક્સ પ્લસ બી વાય વત્તા સી બરાબર જીરો છે, અથવા તો સામાન્ય સ્વરૂપ। આનો મતલબ શું? કે કોઈપણ દ્વિચલ સુરેખ સમીકરણ આ જ સ્વરૂપનું હોય, બરાબર, જ્યાં એ બી સી કેવા છે, અચળ છે, જ્યાં એ બી અને સી બિલોંગ્સ ટુ આર, અચળ છે, અને આર એટલે કે રિયલ નંબર, વાસ્તવિક સંખ્યામાંથી તમે લઈ શકો છો। તો આ છે દ્વિચલ સુરેખ સમીકરણની સમજ। તમને આગળ પ્રશ્ન આવશે, કોઈ એવું સમીકરણ કહી દે અને પૂછે કે આને સામાન્ય સ્વરૂપ સાથે દર્શાવો, એટલે કે સામાન્ય સ્વરૂપમાં દર્શાવો અને એ બી અને સીની કિંમત લખો, તો તમારે પહેલાં તો સામાન્ય સ્વરૂપમાં, એટલે કે પહેલાં એક્સવાળું પદ, બીજું વાયવાળું પદ અને ત્રીજું અચળ પદ બરાબર જીરો, બધી જ વસ્તુ, દરેક પદો ડાબી સાઈડે જ હોવા જોઈએ, બરાબર, ખાલી જીરો જ હોવા જોઈએ, બરાબર છે। તો અહીંયા ગાડી આ ત્રણ પદ બરાબર જીરો, અને પછી પૂછે આ સ્વરૂપમાં લાયા પછી એક્સની આગળ જે હોય સંખ્યા અચળ એને એ કહીશું આપણે, વાયની આગળ જે હોય એને બી કહીશું, અને અચળ હોય એને સી કહીશું, બરાબર। તો આ છે સમજ, એટલે આ થયું દ્વિચલ સુરેખ સમીકરણ, જે આપણા ચેપ્ટરનું નામ છે। તો ફરી મિત્રો યાદ રહેશે કે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે કે પહેલાં તો દ્વિચલ બે ચલનું બનેલું હોય છે, એ સિવાય સુરેખ એટલે કે મહત્તમ ઘાતાંક એક જ હશે અને બરાબર જીરો સ્વરૂપ હશે, બરાબર, બહુપદી હોવાત તો જીરો ના હોય। તો જો એના વિશેના હવે આપણે સ્વાધ્યાયના દાખલાની શરૂઆત કરીએ। પહેલો દાખલો એક કોયડા સ્વરૂપે આપ્યું છે અને એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણના સામાન્ય સ્વરૂપે આપણે દર્શાવવાનું છે। તો પહેલાં તો નોટબુકની કિંમત શું આપ્યું છે સ્વાધ્યાય 4.1નો દાખલો પહેલામાં, નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે, આ એક વિધાન આપ્યું છે। હવે આ વિધાનને આપણે એક સમીકરણ સ્વરૂપે રજૂ કરવાનું છે, બરાબર છે। તો પહેલાં તો આપણે ચલ ધારવા પડશે, બે રાશિ છે અહીંયા, કઈ બે રાશિ, એક નોટબુક અને એક પેન છે, તો બંનેને આપણે કોઈ ચલ સ્વરૂપે ધારી લઈએ। તો ધારો કે, આપણા ગણિતમાં ધારો કે બહુ આવશે, બરાબર, જો નોટબુકની કિંમત બરાબર રૂપિયા એક્સ લઈ લઈએ, તે જ પ્રમાણે પેનની પણ ધારી લઈએ, પેનની કિંમત બરાબર રૂપિયા વાય, આ શું છે, એક નોટબુકની કિંમત અને એક પેનની કિંમત છે। હવે આપણને એવું કીધું છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે, એનો મતલબ કે આ એક્સ અને આ વાય બંને સરખા અત્યારે તો નથી, કેમ? તો કે નોટબુકની કિંમત વધારે છે બે ગણી, એટલે આમાં બે ગુણાયેલા જ છે, તો આ મોટી થશે વધારે કિંમત, આમાં બે ગુણાયેલા જ છે, પણ હવે મારે જો બરાબર વચ્ચે લખવું હોય તો બંનેને સરખા કરવા પડે, આ તો બમણી છે જ નોટબુકની, નોટબુકને એક્સ કીધું, એક્સ તો બમણો છે જ, પણ આ ઓછી છે, એટલે કે આને પણ બે ગણી હું કરું ત્યારે મને આવું એક સમીકરણ, આવું એક સ્વરૂપ મળે, એક્સ બરાબર ટુ વાય, બરાબર છે। આને આપણે વ્યાપક સ્વરૂપમાં દર્શાવીશું, કયા વ્યાપક સ્વરૂપમાં? આ એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર જીરો। બીજી કઈ રીતે? આઠમા ધોરણમાં એક બીજું ચેપ્ટર હતું, ઘણું લાંબુ હતું, એમાં આપણે આ બધું બનાવતા હતા, સમીકરણ બનાવતા હતા, કેવી રીતના યાદ રાખવાનું? જો આમ ના ખબર પડે તો કરતા કોને લાગે છે? કરતા, થી, આનાથી, આના, આવા બધા શબ્દો આવે તો કઈ રાશિને કરતા લાગી? પેનની, એને એનો મતલબ કે ફેરફાર શેમાં કરીશું આપણે? પેનમાં, પેન આપણે શું ધાર્યું છે, પેનને કયા ચલ વડે ધારી છે? વાય, તો વાયમાં ફેરફાર કરીશું, ફેરફાર કયો કરવાનો? જે આપ્યો હોય શું કીધું? બમણી એટલે કે બે ગણી,
बराबर। तो आ छे आपणुं समीकरण। पण हवे आ समीकरण ने तो आपणे विचल सूचक समीकरणना ए स्वरूपे दर्शावानुं छे। तो व्यापक स्वरूप शुं हतुं? ए एक्स प्लस बी वाय प्लस सी बराबर जीरो। एनो मतलब के जमणी बाजू तो जीरो ज आवशे। आ बधुं आ साइडे लई आवीए माटे एक्स बे वाय आ साइड आवशे तो माइनस बे वाय बराबर जीरो। पण आपणे तमे जोशो કે દ્વિચલ સુરેખ સમીકરણના સામાન્ય સ્વરૂપ એટલે કે વ્યાપક સ્વરૂપમાં સી પણ હતો, ત્રીજું એક પદ પણ હતું, તો તમે અહીંયા વત્તા જીરો પણ લખી શકો, બરાબર છે? તો આને હું સરખાવું, જોજો એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર જીરો સ્વરૂપે સરખાવું, એક્સની આગળ કશું નથી તો એક લખી શકાય, તો એની કિંમત કેટલી આવી? એક। બીની કિંમત કેટલી આવી? માઇનસ બે, અને સી તો છે જ નહીં એટલે જીરો આવશે, બરાબર સરખાઈએ તો। તો આમ આ આપણે દ્વિચલ સુરેખ સમીકરણને સામાન્ય સ્વરૂપે સરખાયો દર્શાવ્યો। તમારે એમ કીધું હોત કે એ બી સીની કિંમત મેળવો તો આ રીતના આપણે મૂકી શકતા, બરાબર છે? પણ આપણો જવાબ ખાલી આટલો જ છે, એક્સ માઇનસ બે વાય બરાબર જીરો, ટૂંકમાં બધું જ ડાબી સાઈડે લઈ આવવાનું। તો મિત્રો હવે આપણે દાખલા નંબર બે જોઈશું। જો તો દાખલા નંબર બીજો, આ અમુક સમીકરણો આપ્યા છે એને આપણે વ્યાપક સ્વરૂપમાં દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપ એ એક્સ પ્લસ બીવાય પ્લસ સી બરાબર જીરો તરીકે દર્શાવવાના છે। એ ઉપરાંત એ બી અને સીની કિંમત પણ મેળવવાની છે। જેમ તમે જાણો છો કે દરેક દ્વિચલ સુરેખ સમીકરણ એ એક્સ પ્લસ બીવાય પ્લસ સી સ્વરૂપે જ હોય છે, તો આપણે અહીં આ આપેલા સમીકરણોને એ સ્વરૂપે દર્શાવીશું અને એ કોણ છે, બી કોણ છે, સી કોણ છે, એ દરેક અચળ જે કિંમત છે એ કિંમત આપણે અહીંયા મેળવીશું કે એ કયો, બી કયો, સી કયો। જો તો પહેલું સમીકરણ છે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર 9.35, ઉપર 12 છે એટલે રિપીટ થશે આંક, બરાબર? તો હવે જેમ આપણે શીખ્યા એમ દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ અહીં તમે દેખી શકો છો શું હતું? બરાબર જીરો હતું। એનો મતલબ પહેલું કામ શું કરવાનું? આના બરાબર જમણી બાજુ જીરો જ આવવો જોઈએ અને એ આપણે ડાબી સાઈડ લઈ લઈશું, બરાબર આ બાજુ લાવી દઈએ, માટે આ બાજુ આવી જશે એટલે માઇનસ થઈ જશે ને, બરાબર જમણી બાજુ જીરો તમને મળશે। તો જોઈએ બે એક્સ વત્તા ત્રણ વાય માઇનસ 9.35 પર 12 બરાબર, જો જીરો આવી ગયો। હવે સરખાઈ દેવાનું આ સમીકરણને આપણે એના દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપ સાથે સરખાઈએ। તો જુઓ ઉપરના સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપ કયું હતું? એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર જીરો સાથે સરખાવતા। તો જોયો મિત્રો સરખાઈએ, એક્સની આગળ જે હતો એ હતો, તો અહીંયા સમીકરણમાં એક્સની આગળ કોણ છે? બે, માટે અહીં એ બરાબર કેટલી કિંમત મળી? બે। એના પછી વાયની આગળ જે હોય બી હોય, તો અહીં વાયની આગળ ત્રણ છે માટે બી બરાબર ત્રણ, અને છેલ્લે અચળ પદ સી હતું, અહીં સી કોણ છે? આપણે વ્યાપક સ્વરૂપમાં જોવાનું અહીંયા બરાબર જીરોવાળામાં, તો માઇનસ 9.35 અને સી બરાબર માઇનસ 9.35, આ આપણને ત્રણ કિંમત મળી। ઘણા મિત્રો અમુક શું કરે કે માઇનસ ભૂલી જાય, લેતા નથી, પણ અહીં જરૂર એ વસ્તુનો ધ્યાન રાખજો, ખ્યાલ રાખજો કે માઇનસ જે આવતું હોય તો એ આખી રકમને, આખું જે અચળ પદ છે એ અચળ કિંમતને નિશાની સાથે લેવાનું। અહીં તો આ પ્લસ જ હોય છે એટલે એમાં કોઈ વિચારવાનું નથી, પણ માઇનસ હોય તે વખત ધ્યાન રાખવાનું કે માઇનસની નિશાની પણ આવી જાય। અહીં એ જ વસ્તુ બીજો દાખલો, બીજા દાખલામાં શું છે તમે જોશો તો બરાબર જીરો તો આપેલો જ છે, તો આપણે ખાલી સરખાવવાનું જ છે,
बराबर आ ઉપરનો વ્યાપક સ્વરૂપમાં જ છે કેમ ax by c 0 બરાબર 0 છે બધું જ ડાબી સાઈડ છે ખાલી સરખાવાનું તો જો હવે તમારે દાખલા લખો તે વખત વ્યવસ્થિત આ રીતે લખવાનું કે સરખાવાનું પરીક્ષામાં લખો તો પણ અહીંયા આપણે ડાયરેક્ટ સરખાઈએ ax by c 0 એ કોણ x ની આગળ કશું નહીં દેખાતું એક હશે ગુણાઈ લો તટસ્થ સંખ્યા ગુણાકાર માટેની तो ए कोण आयो एक तो सरखावता मळशे ए बराबर एक बी कोण तो अहीं वाई नी आगळ बी छे तो वाई एनी आगळ केटला छे कशुं ना होय तो एक तो होय ज तो एक निशानी कई आगळ माइनस आखुं अहीं आवे बराबर अने छेदमां पण कशुंक छे पांच छे कशुंक एटले पांच बराबर तो बी बराबर आयो माइनस एक ना छेदमां पांच अने सी बराबर છેલ્લે માઇનસ 10 છે આ જે આવશે માઇનસ 10 નિશાની પણ આવી ગઈ એ જ રીતે જો ત્રીજો ચોથો દાખલો અમુક પ્રેક્ટિસમાં તમે ગણજો તો આનું વ્યાપક સ્વરૂપ શું છે તો જો પક સ્વરૂપ પે દર્શાવતા તો શું થશે x આ બાજુ આવશે તો માઇનસ 3y બરાબર 0 હવે તમે કહેશો અચળ પદ છે ને તો તમે વત્તા 0 પણ લખી શકો છો બરાબર ધારો કે આવું લખવું હોય વત્તા 0 બરાબર 0 આ 0 કોનો લખ્યો અચળ પદનો સી જે દેખાતો નથી ના હોય એટલે 0 લખો તોય ના લખો તો પણ ચાલશે હવે આને હું સરખાવું એ x by c 0 સાથે સરખાવું તો અહીં મને a બરાબર કેટલા મળશે કશું નથી આગળ તો 1 તો હોય જ b બરાબર કેટલા મળશે માઇનસ 3 સી બરાબર તો હતું જ નહીં આપણે લખ્યું 0 આમ એ બી અને સીની કિંમત મળી આગળ અહીંયા ગાડી સરખાઈએ 2x માઇનસ છે આ બાજુ આવશે તો પ્લસ 5y બરાબર 0 જો અહીં પણ એક પદ ઓછું છે અચળ પદ નથી એટલે કે સમજી જવાનું કે સી આપણો 0 છે સરખાવું ફરી એ x by c 0 સાથે સરખાવતા તો એ કેટલો થશે 2 આ b કેટલો થશે 5 c કેટલો થશે 0 થશે બરાબર c છે જ ને એ જ રીતના અહીંયા વ્યાપક સ્વરૂપમાં જ છે બરાબર 0 પણ અહીંયા એક પદ y વાળું નથી જેને આપણે આ રીતે લખી શકીએ છીએ વ્યાપક સ્વરૂપે 3x y વાળું પદ નથી એટલે વત્તા 0y જે પદ ના હોય એનો સહગુણક 0 લઈને તમે લખી શકો છો 0y નો મતલબ શું 0 જોડે y ગુણાય તો 0 એનો મતલબ કશું લખ્યું જ નથી પણ આપણે સામાન્ય સ્વરૂપમાં દર્શાવાય એ માટે 0y નું પદ લખીએ છીએ વત્તા 2 બરાબર 0 હવે સરખાઈ દો ax by c 0 સાથે સરખાવો તો a કેટલો મળ્યો 3 b કેટલો મળ્યો 0 અને c કેટલો મળ્યો 2 બરાબર આ 0 મળશે એ જ રીતના આ છે y 2 બરાબર 0 તો જો આઠમો હતો y 2 બરાબર 0 તો અહીં પણ x વાળું પદ નથી તો આપણે લખી શકીએ ને 0 લઈને તો અહીં લખાય 0x y 2 બરાબર 0 કેમ x વાળું પદ નહોતું એટલે 0 લખ્યો એમ બી એ કેટલો આવશે 0 જ આવશે આને સરખાઈએ કોની સાથે ax by c 0 સાથે a બરાબર 0 મળશે b બરાબર y ની આગળ 1 હશે કશું નહીં એટલે અને c બરાબર માઇનસ 2 બરાબર નિશાની આપણે ધ્યાનમાં રાખીશું નિશાની સહી જ લઈશું માઇનસ 2 બરાબર તો આ સ્વાધ્યાય 4.1ના માત્ર 2 જ દાખલા હતા સૌ ખરેખર સરળ જ હતા ઘણા સરળ હતા બરાબર તો આની પ્રેક્ટિસ કરજો હવે આપણે આગળના વિડીયો ક્લાસમાં સ્વાધ્યાય 4.2 જોઈશું થેન્ક યુ